નમસ્કાર મિત્રો એમ એસ ડબલ્યુ યુટ્યુબ હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ગરીબોને સપ્ટેમ્બર મહિના સુધી અનાજ મફત મળશે તો વિગત શું છે તમામ વિગતો આ વિડીયોની અંદર જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ ભરતી યોજના એ આવી જ માહિતી તમે જાણી શકો તો ચલો વિડીયોની શરૂઆત કરીએ આ તમે જોઈ શકો છો ઓફિશિયલ માહિતી પેપરની માહિતી છે રાષ્ટ્રીય ખાદ સુરક્ષા કાયદા હેઠળ લાભ આપવા માગ ગરીબોને સપ્ટેમ્બર મહિના સુધી મફત અનાજ આપવા સોનિયા ગાંધીની સરકારને અપીલ એપ્રિલથી જૂન સુધી પ્રતિ વ્યક્તિને પાંચ કિલો વધારાનું અનાજ આપવાનો નિર્ણય કરી પ્રશંસા કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારને અપીલ કરી છે કે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ ગરીબોને સપ્ટેમ્બર બે હજાર વીસ સુધી સરકારે મફત અનાજ પૂરું પાડવું જોઈએ સોનિયા ગાંધીએ અપીલ કરી છે કે જે ગરીબો ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા નથી જે તેને પણ સરકાર સપ્ટેમ્બર મહિના સુધી અનાજ આપે હાલમાં મોદી સરકારે જૂન મહિના સુધી મફત અનાજ આપવાની જાહેરાત કરી છે સોનિયા ગાંધીએ કહ્યું છે કે રાષ્ટ્રીય કાર્ય સુરક્ષા કાયદા હેઠળ એપ્રિલ જૂનથી પ્રતિ વ્યક્તિને પાંચ કિલોગ્રામ વધારાનું મફત અનાજ આપવાનો નિર્ણય પ્રશંસનીય છે પરંતુ લોકડાઉનની અસર હજુ પણ સુધી વર્તાય છે તેને કારણે તેઓ સરકારને કેટલાક સૂચનો કરવા માગે છે સોનિયા ગાંધીએ કહ્યું છે કે સૌથી પહેલાં તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ લાભાર્થીઓને પ્રતિ વ્યક્તિ દસ કિલો અનાજ આપવાની સમય મર્યાદા ત્રણ મહિના એટલે કે સપ્ટેમ્બર મહિના સુધી લંબાવી દેવી જોઈએ તેમણે ઉમેર્યું કે ગરીબોને સામે હાલના આર્થિક પડકારોને જોતા સરકાર ઇચ્છે તો તેમને મફત અનાજ આપી શકે છે સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રવાસી મજૂરો પોતાની રાજ્યોથી દૂર છે તેથી બની શકે તેમને કાદ સમસ્યા હેઠળ વેઠવી હોઈ શકે છે એટલે કે રાશન કાર્ડ વિનાના લોકોને પણ મળશે અનાજ સોનિયા ગાંધીએ કહ્યું છે કે કેટલાક એવા લોકો છે કે જે રાષ્ટ્રીય કાદ સુરક્ષા હેઠળ આવતા નથી પણ એવા લોકોને પણ પ્રતિ વ્યક્તિએ દસ કિલો અનાજ હિસાબે આગામી છ મહિના સુધી મફત અનાજ આપવું જોઈએ કેટલાક એવા લોકો છે જેમને ભોજનની ચિંતા છે પણ તેમની પાસે રાશન કાર્ડ નથી આવી અપીલ ગરીબો માટે સોનિયા ગાંધીએ કરી છે એનો નિર્ણય હવે શું આવશે એ અપીલને નરેન્દ્ર મોદી સ્વીકારશે કે નહીં સ્વીકારે તે આપણે આવનારા સમયની અંદર કે આવનારો વિડીયો જે પણ આવશે આજે મફત બાબતે અનાજ બાબતે એટલે કે ત્રણ મહિના સુધી મફત અનાજ મળશે કે નહીં મળે તો જે નોટિફિકેશન અથવા કોઈપણ જાહેરાત આવશે એના વિશે આપણે વિડીયો બનાવીશું આ વિડીયોમાં મિત્રો આટલે જય હિન્દ જય ભારત